હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ એન્ડ આજના આપણા લેક્ચરની અંદર આપણે સ્પૂફિંગ એટલે શું તેના વિશે ડિટેલમાં સ્ટડી કરીશું ફર્સ્ટ ઓફ ઓલ સ્પૂફિંગ ઇઝ અ એટેક ઇઝ અ સિચ્યુએશન ઇન વિચ વન પર્સન ઓર પ્રોગ્રામ સક્સેસફુલી માસ્કવેરેડ એઝ અનધર ધેટ મીન્સ કે એક એવો પ્રોગ્રામ છે સિચ્યુએશન જનરેટ કરે છે સ્પૂફિંગની અંદર કે જેનાથી કોઈ પર્સન કે પ્રોગ્રામ શું કરે તો કે માસ્કવેર ટ્રાય કરે અને તેના દ્વારા શું કરે તો કે ફોલ્સ ડેટા આપે અને ફોલ્સ ડેટા આપીને તે શું કરે તો કે આપણા જે નેટવર્ક હોય તેના ઇલિગલ એડવાન્ટેજ પર લેવા માટે તે લોગિન થાય છે આપણી સિસ્ટમની અંદર એટલે કે સ્પૂફિંગ એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિ કે જેને કોઈપણ ટાઈપની ઓથોરિટી નથી કે તે આપણા પીસીને એક્સેસ કરી શકે તો તે કોઈ ખોટી ઇન્ફોર્મેશન આપી તેનો એક્સેસ મેળવી લે છે અને એક્સેસ મેળ્યા મેળવ્યા પછી તેનો ઇલિગલ યુઝ કરે છે નેક્સ્ટ પોઈન્ટ શું છે તો કે સ્પૂફિંગ રિફર ટુ એક્ટિવિટી ઇન્ટ્રોડ્યુસ નેટવર્ક ટ્રાફિક પ્રિટેન્ડિંગ ટુ બી સમવન એલ્સ એટલે સ્પૂફિંગને એક ને એવી નેટવર્કની એક ટ્રાફિકની એક્ટિવિટી કહી શકાય કે જે શું કરે તો કે નેટવર્કની અંદર ટ્રાફિક જનરેટ કરે અને એવું કરે છે કે ભાઈ તે કોઈ બીજા વ્યક્તિ દ્વારા એક્સેસ થતું હોય તેવું ડિસ્પ્લે કરે છે ફોર એક્ઝામ્પલ સ્પૂફિંગ ઇઝ સેન્ડિંગ અ કમ આન્ટુ કોમ્પ્યુટર એટલે કે તમે કોઈ પણ કોમ્પ્યુટર એને કોઈ પણ ડેટા સેન્ડ કરો છો તો તે તેવું ડિસ્પ્લે કરે છે કે ભાઈ કોમ્પ્યુટર બી દ્વારા કોમ્પ્યુટર એને મેસેજ મળેલો છે બટ એક્ચ્યુઅલમાં કેવું હોય તો કે કોઈ પણ કોમ્પ્યુટર સી કે ડી હોય તે કોમ્પ્યુટર એને મેસેજ આપતો હોય અને એવું ડિસ્પ્લે કરતો હોય ભાઈ કોમ્પ્યુટર બી દ્વારા તમને મેસેજ મળેલો છે તો ઇટ ઇઝ ટિપિકલ યુઝડ ઇન સિનારીઓ વેર યુ જનરેટ નેટવર્ક પેકેટ એટલે કે તેની અંદર એક એવો સિનેરિયો જનરેટ થાય છે કે જેની અંદર આપણે નેટવર્ક પેકેટને આપણે જનરેટ કરીએ અને તે કેવું હોય તે કોમ્પ્યુટર બી દ્વારા જનરેટ થયું હોય એવું આપણે ડિસ્પ્લે કરીએ છીએ બાકી બાકી હકીકતમાં એવું હોય છે કે કોમ્પ્યુટર સી દ્વારા જનરેટ થયેલા પેકેટ્સને આપણે કોમ્પ્યુટર બીની નામથી સેન્ડ કરતા હોઈએ છીએ આનું લાઈવ એક્ઝામ્પલ લેવું હોય તો આપણે એવું પણ કરી શકીએ કે સપોઝ કે કોઈ વ્યક્તિ હોય તે કોઈ એક બીજા વ્યક્તિને કુરિયર કરે છે કુરિયરમાં એડ્રેસ તે પોતાનું નથી નાખતો અને કોઈ બીજા વ્યક્તિનું નાખે તો આનાથી શું થાય તો કે સ્પૂફિંગ કરી શકાય છે પછી શું છે તો કે સ્પૂફિંગ ઇઝ અન ઇમેલ કન્ટેક્સ મીન્સ સેન્ડિંગ એન ઇમેલ પ્રિટેન્ડિંગ ટુ સમેન એલ્સ હવે જેવી રીતે આપણે કુરિયરનું એક્ઝામ્પલ લીધું તેવી જ રીતે સપોઝ કે આપણે કોઈ એક ફોલ્સ આઈડી મીન્સ કે ડમી આઈડીની અંદરથી કોઈ વ્યક્તિને મેલ સેન્ડ કરેલું હોય આવું મોસ્ટલી ક્યારે થાય કે જ્યારે કોઈ પણ રેપ્યુટેડ કંપનીના નામથી તમને ફોલ સીમેઇલ આવે તો ત્યારે સ્પૂફિંગ એટેક પરફોર્મ થયેલો કહી શકાય છે હવે સ્પૂફિંગના જુદા જુદા પ્રકાર છે તો આપણે ફર્સ્ટ જોશું કે કોલર આઈડી સ્પૂફિંગ એટલે શું તો કે આ એક એવી પ્રેક્ટિસ છે કે જેનાથી ટેલિફોન નેટવર્કને ઇન્ડિકેટ કરે કે રિસીવર અ કોલ ધેટ ઓરિજિનેટ બાય કોલ બાય સ્ટેશન અધર ધેન ટ્રુ ઓરિજિનલ સ્ટેશન એટલે કે તેની અંદર શું થાય તો કે સેલ્યુલર આઈડીની અંદર કોઈ વ્યક્તિએ શેર તમને કોલ કરેલો હોય તો તમને તે વ્યક્તિ દ્વારા કોલ આવેલો છે તેવું ડિસ્પ્લે થતું નથી ધેટ મીન્સ કે તે તમારા ઓરિજિનલ નંબર હોય તે ડિસ્પ્લે કરતું નથી બટ તે કોઈ ડમી નંબર્સ અથવા તો રેન્ડમલી જનરેટ થયેલા નંબર ડિસ્પ્લે કરી દે છે એક્ઝામ્પલ કે સેલ કોલર આઈડી ડિસ્પ્લે માય ડિસ્પ્લે ફોન નંબર ડિફરન્ટ ફ્રોમ ધેટ ઓફ ધ ટેલિફોન ફ્રોમ વિચ ધ કોલ વોઝ પ્લેસ્ડ એટલે સપોઝ કે યુઝર એ દ્વારા કોઈ પણ બી કે સી યુઝરને કોલ કરવામાં આવેલો છે બટ તેના જે નંબર ઓરિજિનલ નંબર હોય તે સામેવાળા વ્યક્તિના મોબાઈલમાં ડિસ્પ્લે થતા નથી તેની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિના જ નંબર અથવા તો કોઈ ડમી નંબર જ ડિસ્પ્લે થતા હોય તો આને કોલર આઈડી સ્પૂફિંગ કહેવામાં આવે છે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે વોટ ઇઝ ઇમેલ સ્પૂફિંગ ઇમેલ સ્પૂફિંગ એટલે શું તો કે એ એક એવું ક્રિએશન છે ઇમેલનું કે જેના ફેક સેન્ડર એડ્રેસ હોય છે અને સમથિંગ વિચ ઇઝ સિમ્પલ ટુ ડૂ બિકોઝ ધેટ કોર પ્રોટોકોલ ડુ નોટ વોટ થેન્ક ધી ગેટ્સ એટલે કે આપણા મેઇલની અંદર એવા કોઈ કોર પ્રોટોકોલ્સ હોતા નથી કે એમાં ઓરિજિનલ એડ્રેસ નાખવાનું કે કોઈ આઈડી નાખવાનું એવું તો તેના દ્વારા શું થાય તો કે સૌથી ઇઝી ઇમેલ સ્પૂિંગ થાય છે તે શું કરે તો કે મેલ સેન્ડ કરતી વખતે નીચે સેન્ડિંગ એડ્રેસ કોઈ ડિફરન્ટ રાખી દે તો જૂઠું રાખે છે સ્પામ એન્ડ ફિઝિંગ ઈમેલ્સ ટિપિકલી યુઝ સચ એ spoofing ટુ mislead ધ રિસેપ્શન about અબાઉટ ધ ઓરિજિન ઓફ ધ મેસેજ એટલે કે સ્પામમેલ અને ફિઝિંગની અંદર શું થાય તો તે એક એવું સ્પી મિસલીડ જનરેટ કરે છે ઈટ મિન્સ કે મિસએડવાન્ટેજ જનરેટ કરે કે રિસિપ્શનન્ટ હોય કે જેને મેસેજ મળતા હોય તે વ્યક્તિને ઓરિજિનલ મેસેજ ક્યાંથી આવેલો છે તેના વિશે કંઈ પણ જાતની જાણકારી હોતી નથી તો આને શું કહી શકાય તો કે ઈમેલ સ્પૂફિંગ કહી શકાય છે પછી આ નંબર ઓફ મેઝર્સ ટુ એડ્રેસ સ્પૂફિંગ આઈ અવેલેબલ ઇન્ક્લુડ એસપીએફ ધેટ મીન્સ કે સેન્ડર પોલિસી ફ્રેમવર્ક સેન્ડર આઈડી અને ડીએમએ આના દ્વારા આપણે નંબર ઓફ એડ્રેસ કેટલા સ્પૂફિંગ છે અવેલેબલ તે જોઈ શકાય છે અલથ્રુ ધીઝ યુઝ ઇઝ ઇન્ક્રીઝિંગ અને અત્યારે મેક્સિમમ સ્પૂફિંગનો યુઝ બહુ ઝડપથી વધી રહ્યો છે ઇટ ઇઝ લાઇકલી ધ ઓલમોસ્ટ હાફ ઓફ ઓલ ડોમેન્સ ટીલ ડુ નોટ હેવ સચ મેઝર્સ ઇન પ્લેસ ધેટ મીન્સ કે આપણી પાસે અત્યારે જેટલા પણ ડોમેન છે તેમાં અડધા કરતાં પણ વધારે ડોમેન્સ એવા છે કે જેની પાસે આ મેઝર્સ હોતા નથી એટલે કે તેને ખબર નથી પડતી કે ભાઈ કયા આઈડીમાંથી સ્પૂફ થાય છે નેક્સ્ટ છે આઈપી એડ્રેસ સ્પૂફિંગ આની અંદર શું થાય તો કે આઈપી એડ્રેસ પુફિંગ ઓર આઈપી સ્પૂફિંગ ઇઝ ક્રિએશન ઓફ ઇન્ટરનેટ પ્રોટોકોલ ધેટ મીન્સ કે કોઈ ઇન્ટરનેટ પ્રોટોકોલ હોય કે જે એક પર્ટિક્યુલર એડ્રેસ પરથી જ સેન્ડ થતા હોય તો તે આઈપી એડ્રેસને બાઉન્સ કરાવી દે છે અથવા તો શું થાય વિથ ધ પર્પઝ ઓફ ગીવ ધ આઈડેન્ટિટી ઓફ ધ સેન્ડર ઓર ઇનપર્સોનાઇટિંગ અનધર કોમ્પ્યુટર સિસ્ટમ ધેટ મીન્સ કે કોમ્પ્યુટર આઈપી બુ બાઉન્સ થવું એટલે શું તો કે આવું આપણે મોસ્ટલી મૂવીઝમાં જોતા હોઈએ કે કોઈ પણ હેકર હોય તો તેનું આઈપી કેવું હોય તો કે પ્રત્યેક સેકન્ડ ધેટ મીન્સ કે એવરી સેકન્ડ તે આઈપી જમ્પ માર્યા કરે છે અને તો પોતાની જગ્યાએ આઈડેન્ટિટી બદલ્યા કરે તો આને શું કહેવાય આઈપી સ્પૂફિંગ કહી શકાય છે હવે તેને બીજા લેંગ્વેજમાં કહીએ તો સપોઝ પર્સન એ સેન્ડ પેકેટ વિથ સોર્સ એડ્રેસ બી નોટ એ ટુ અનધર હોસ્ટ ધીઝ ઇઝ ધ સિમ્પલ આઈપી ઇઝ એટલે કે કોઈ પણ પર્સન એ નામનો પર્સન છે તે બી વ્યક્તિના એડ્રેસ ઉપરથી એટલે કે બી વ્યક્તિના પીસી ઉપરથી અથવા તો તેના આઈપીનો યુઝ કરીને પોતાનું મેસેજ કોઈ સેન્ડ કરે છે અથવા તો અથવા તો કોઈ પોતાનું પેકેટ અથવા તો ડેટા સેન્ડ કરે તો તેને શું કહી શકાય કે અનધર રોષને મોકલે તો આને સિમ્પલ આઈપીસ બુફિંગ કહી શકાય છે અને આ પ્રોસેસ છે તે આઈપીસ ફૂફિંગની મોસ્ટ યુઝફુલ સ્પૂફિંગની ટેકનિક છે હવે છે નેક્સ્ટ એસએમએસ ફૂફિંગ એસએમએસ ફૂફિંગ એટલે શું થાય તો કે આ એક નવી ટેકનોલોજી છે કે કારણ કે અત્યારે રિલેટિવલી કે ઇમેલ્સનો યુઝ થાય જ છે આઈપીનો યુઝ થાય પણ અત્યારે ટ્રેન્ડમાં હોય તો એસએમએસ એસએમએસ મેક્સિમમ સેન્ડ થતા હોય તો અત્યારે મોસ્ટ ટ્રેન્ડી ટેકનોલોજી હોય તો એસએમએસ ફૂફિંગ છે તેનાથી શું થાય તો કે ટુ ફૂલ ફોર્મ પહેલાં તો યાદ રાખવાનું કે શોર્ટ મેસેજ સર્વિસ કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે પછી ઇટ ઇઝ અવેલેબલ ઓન મોબાઈલ ફોન કારણ કે અત્યારે એસએમએસની સુવિધા તો દરેકે દરેક મોબાઈલમાં આવે જ છે સિમ્પલ હોય કે પછી એન્ડ્રોઈડ ફોન હોય અને તેનાથી શું થાય તો કે મેસેજ અપિયર ટુ કમ ફ્રોમ રિપ્લેસ બાય ધ ઓરિજિનલ મોબાઈલ નંબર એટલે કે શું થાય કે કોઈ પણ વ્યક્તિનો ઓરિજિનલ મેસેજ જે આવે છે જે નંબર પર તેની જગ્યાએ કોઈ રેન્ડમ આલ્ફા ન્યુમેરિક ટેક્સ્ટ ડિસ્પ્લે થઈ જાય છે ધેટ મીન્સ કે એના નંબર આપણે ઓરિજિનલ મળતા નથી તો આને એસએમએસ પુફિંગ કહી શકાય છે પછી નું શું હોય તો કે લીગલ યુઝ અને નેગેટિમિટ યુઝ પણ હોય છે એટલે કે લીગલ અને ઇલીગલ બંને યુઝ પુફિંગ માટે થાય છે તેના દ્વારા શું થાય કે કોઈ પણ પર્સન કંપની અથવા તો પ્રોડક્ટને આપણે મિસલીડ પણ કરી શકીએ છીએ અને અથવા તો તેનું માર્કેટિંગ પણ કરી શકીએ છીએ તો આ જુદા જુદા પ્રકારના આઈપીના ટાઈપ્સ હતા તો આપણું યુનિટ છે તે આ લાસ્ટ ટોપિક હતો તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આપણા ન્યૂ યુનિટને સ્ટાર્ટ કરીશું થેન્ક યુ વેરી મચ